પ્રિય મિત્ર તમે જાણો છો એ પ્રમાણે મિત્ર આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ કોલોને પ્રેષિત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ ગત સ્તવન કાર્યક્રમમાં જો તમને યાદ હોય તો કોલોને લખેલા પત્રના પહેલાં અધ્યાયની ત્રેવીસમી કલમ સુધી આપણે પહોંચ્યા હતા બરાબર ને તો આજે આપણે કોલોિયોને પત્રના પહેલાં અધ્યાયમાં આગળ વધીએ ચોવીસથી ઓગણત્રીસ કલમો જોવાના છીએ હવે તમે જોશો મિત્રો તો કોલોસીઓને પત્રના પહેલા અધ્યયની ચોવીસમી કલમમાં ઈસુને પ્રગટ કરવાની પાઉલની ધર્મ સેવા એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે પાઉલ કહે છે આ પ્રમાણે કે તમારે માટે દુઃખો સહન કરતા મને આનંદ થાય છે કારણ મંડળી જે ઈસુ ખ્રિસ્તનું શરીર છે તેને માટેના ખ્રિસ્તના દુઃખોમાં જે બાકી છે તેને પૂર્ણ કરવામાં મારા શારીરિક દુઃખોની મારફતે હું સહાયરૂપ થાવ છું મિત્ર આ કેટલી અદ્ભુત બાબત પાઉલ અહીંયા કહે છે અહીં પાઉલ કોલોસી શહેરના વિશ્વાસીઓ માટે પોતાના દુઃખોમાં પણ આનંદ વ્યક્ત કરે છે અને કહે છે કે તેમને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંકટોમાં કોઈ ન્યૂનતા હોય તો એ પોતાના શરીરમાં ભોગવવા તૈયાર છે ઘણા બધા લોકોને પ્રશિત પાઉલનો આ વિધાન આંચકો આપનારું લાગે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉદ્ધાર માટે આપણા પાપોનો દંડ ચૂકવવા મૃત્યુ સહન કર્યું છે અને સંપૂર્ણ જે કંઈ સહન કરવાની જરૂર હતી એ બધું સંપૂર્ણપણે સહન કર્યું છે છે અને બીજી પણ મિત્ર કે આપણે આપણા ઉદ્ધાર માટે પોતે કશું કરી શકીએ એમ નથી પણ તમે જુઓ પ્રેષિત પાલ શું કહે છે પ્રભુ ઈસુ સુખ્રિસ્તના શરીર રૂપી મંડળી માટે પોતાના શરીરમાં દુઃખો સહન કરવા પણ એ તૈયાર છે આ તો બહુ જ અદ્ભુત વાત છે મિત્ર પ્રશિત પાઉલ કોલોસી શહેરના વિશ્વાસીઓને કહે છે કે તમારે માટે દુઃખો સહન કરતા મને આનંદ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને શરણે લોકોને દોરી લાવવામાં પ્રશિત પાઉલે ઘણા બધા સંકટો અને દુઃખો સહન કર્યા હતા મિત્ર અને એ પછી ઈસુ ખ્રિસ્તને શરણે આવેલા નવા વિશ્વાસીઓને પ્રભુ ઈસુખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં અને ઈસુખ્રિસ્તે તેમને આપેલા નવા જીવનમાં વધારે સુદૃઢ કરવા માટે પરિપક્વ બનાવવા માટે પ્રશિત પાઉલે ઘણા બધા દુઃખો અને સંકટો સહન કર્યા હતા વારું આપણે આગળ વધીએ કલોસીઓને લખેલા પત્રના પહેલા અધ્યાયમાં અને એની પચીસમી કલમ જોઈએ એમાં પ્રશિત પાઉલ શું કહે છે અહીં પચીસમી કલમમાં પ્રસિદ્ધ પાઉલ કહે છે કે ઈશ્વરે જ મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાના માટે તેમણે મને આ કામ સોંપ્યું છે આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે કોળોશી શહેરની મંડળીના વિશ્વાસીઓ ઈશ્વરના વહીવટમાં પ્રવેશેલા હતા હવે આ વહીવટ તો ઈશ્વરની વાતનો એટલે કે પ્રભુ ઈસુ ક્રિષ્ના શુભ સંદેશના પ્રચારનો હતો અને એટલે પ્રષિત પાઉલ અહીંયા કહે છે પચીસમી કલમમાં ઈશ્વરે જ મને મંડળીનો સેવક બનાવ્યો છે હવે જો ખરેખર ઈશ્વરે કોઈ વ્યક્તિને ઈસુ ખ્રિસ્તની મંડળીનો સેવક બનાવ્યો હોય તો એનું અહીં ચિહ્ન આપવામાં આવ્યું છે કે એ મંડળીના ભલાને માટે એના કલ્યાણને માટે એના હિતના માટે ઈશ્વરે એ વ્યક્તિને આ કામ સોંપ્યું છે અને એ કામ કયું છે એ કાર્ય તો ઈસુ ખ્રિસ્તનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે વાચાથી એટલે કે વાણી થી વર્તનથી અને વિચારથી સમગ્ર વ્યક્તિત્વથી સમગ્ર જીવનથી ઈસુ ખ્રિસ્તનો સંદેશ સંપૂર્ણપણે દુનિયા સમક્ષ પ્રગટ કરવાનો છે પાઉલના હૃદયમાં આ જ સળકતી ઝંખના હતી પાઉલના જીવનનું લક્ષ અને ધ્યેય આ જ હતું કે ઈસુ ખ્રિસ્તનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવો અને અને જો મિત્ર તમે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ શરણે આવ્યા છીએ તો તમારી અને મારી પણ એ જ ભાવના એ જ સળગતી ઝંખના હોવી જોઈએ કે પાપને કારણે નાશમાં જતા આત્માઓને જીવાત્માઓને ઈસુ ખ્રિસ્તનો સત્યનો સંદેશ આપણે પ્રગટ કરીએ આપણા સર્વાંગી વ્યક્તિત્વ દ્વારા આપણા જીવન દ્વારા અને તો જ મિત્ર આપણે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો કહેવાઈએ તો જ મિત્ર આપણે ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણપણે સમર્પિત કરાયેલી વ્યક્તિઓ ગણાવીએ આ એકલા પાઉલનું કામ નથી મિત્ર પ્રશ્ન પાઉલનું આ કાર્ય નથી એ કાર્ય તો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર દરેક વિશ્વાસીનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સમગ્ર માનવ જાત સમક્ષ સંપૂર્ણપણે પ્રગટ કરવો 26મી કલમમાં તમે જુઓ તો પ્રિશ્િત પાઉલ કહે છે કોલોસીને લખેલો પત્ર પહેલો અધ્યાય એ રહસ્યમય સત્ય તેમણે સમગ્ર માનવજાતથી અત્યાર સુધી ગુપ્ત રાખ્યું હતું ઈશ્વરે પણ હવે પોતાના લોકને તે જણાવ્યું છે હવે રહસ્ય અથવા તો મર્મ એટલે બાઇબલમાંના જૂના કરારમાં જે પ્રગટ કરવામાં આવ્યું છે તે રહસ્ય અથવા તો મર્મ એ છે કે ઈશ્વર હવે ઇઝરાયેલી પ્રજાને બિન ઇઝરાયેલી પ્રજાના સ્તર ઉપર મૂકે છે એનું કારણ એ છે કે સમગ્ર માનવજાત પાપમાં પતિત થયેલી છે બધા જ માણસોએ પાપ કર્યું છે અને બધા જ માણસો ઈશ્વરના મહિમાથી ઊણા ઉતરે છે તમે જુઓ રોમન લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની ત્રેવીસમી કલમ રોમન લોકોને લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના ત્રીજા અધ્યાયની તમે ત્રેવીસમી કલમ જુઓ તો એમાં સ્પષ્ટપણે ઈશ્વરનું પવિત્ર વચન ઘોષણા કરે છે કે બધા જ લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે સમગ્ર માનવજાત અને ઈશ્વરના તેઓ દૂર આગળ કહે છે પણ ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા મનુષ્યોને મુક્ત કરનાર દુષ્કર્મના બંધનોમાંથી પાપોની શિક્ષામાંથી મુક્ત કરનાર ઈસુ ખ્રિસ્તની મારફતે બધા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકે છે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે આગળ સત્યાવીસમી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કોલોસીઓને લખેલો પત્ર પહેલો અધ્યાય ઈશ્વરની યોજના આ છે પોતાનું રહસ્યમય સત્ય પોતાના લોકને જણાવવું આ ઉત્તમ ને મહિમાવંત રહસ્યમય સત્ય સમગ્ર માનવજાત માટે છે સમગ્ર માનવજાત માટે આ રહસ્ય મય સત્ય આ પ્રમાણે છે તમારામાં ઈસુ ખ્રિસ્ત છે તમારામાં ઈસુ ખ્રિસ્ત છે એનો અર્થ એ થાય છે કે તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર બનશો ઓહો કેટલી બધી અદભુત ઘોષણા અહીં કરવામાં આવી છે મિત્ર જરા વિચાર કરો મહિમાના ભાગીદાર બનવું એટલે શું સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરનો વિચાર કરો મિત્ર એ કેટલા બધા પવિત્ર છે એમની પવિત્રતા માપવા માટે આ એકવીસમી સદીમાં પણ કોઈ વૈજ્ઞાનિકે એવું થર્મોમીટર બનાવ્યું નથી જેથી ઈશ્વરની પવિત્રતા માપી શકાય મિત્ર ઈશ્વરનું ગૌરવ એનો જેમ તમે વિચાર કરો ઈશ્વરના ગૌરવને માપવા માટે એકવીસમી સદીના વૈજ્ઞાનિકે એવી કોઈ ફૂટપટ્ટી બનાવી શક્યો નથી ભલે મનુષ્ય મંગળના ગ્રહ સુધી જાય ને ગુરુના ગ્રહ સુધી જાય ને સૂર્યની પેલે પાર જાય ને મન ફાવે ત્યાં જાય પણ ઈશ્વરના ગૌરવને માપવા માટેનું કોઈ થર્મોમીટર મનુષ્ય બનાવી શક્યો નથી એ ઈશ્વરના ગૌરવ અને મહિમાના ભાગીદાર બનવું એટલે શું કેટલી બધી અદ્ભુત વાત અહીં કરવામાં આવી છે આપણને ઈશ્વરના મહિમાના ભાગીદાર બનવા માટે ઈશ્વર આમંત્રણ આપે છે તેથી અમે સર્વ માણસોની આગળ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ અઠ્યાવીસમી કલમમાં પ્રેષિત પાઉલ એનું કારણ આપતા કહે છે પરંતુ તમે જુઓ સત્યાવીસમી કલમમાં કેટલી અદભુત વાત પ્રેષિત પાઉલ કરે છે ઈશ્વરની યોજના આ છે પોતાનું રહસ્યમય સત્ય પોતાના લોકને જણાવવું આ ઉત્તમને મહિમાવંત રહસ્યમય સત્ય સમગ્ર માનવજાત માટે છે સમગ્ર માનવજાત માટે અને આ રહસ્યમય સત્ય આ પ્રમાણે છે તમારામાં ઈસુ ખ્રિસ્ત છે એનો અર્થ એ થાય છે કે તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર બનશો તમારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહિમાની આશા છે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ છીએ ત્યારે એનો અર્થ એ થાય છે કે આપણે ઈસુ ખ્રિસ્તમાં છીએ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાની સાથે સાથે પવિત્ર આત્મા આપણને વિશ્વાસીઓના સમૂહરૂપી શરીરના ભાગીદાર બનાવે છે અને આપણામાં ઈસુ ખ્રિસ્ત મહિમાની આશા બને છે અને એટલે પ્રેસિત પાઉલ અઠ્યાવીસમી કલમમાં ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ સર્વ સમક્ષ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ અને સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી ઈસુ ખ્રિસ્તની સાથેના જોડાણને લીધે સર્વને પૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની હાજરીમાં રજૂ કરી શકીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ છે અને ઈસુ ખ્રિસ્ત પોતે જ મનુષ્ય જાત માટે શુભ સંદેશ છે સમાચાર છે સુવાર્તા છે ઈસુ ખ્રિસ્ત પોતે જ અનંત જીવન છે અઠ્યાવીસમી કલમ પ્રમાણે ઈશ્વરના પવિત્ર વચનોના શિક્ષણનો હેતુ એ છે મિત્ર કે વિશ્વાસી નવા જીવનમાં દ્રઢ બનીને પરિપક્વ બને ઓગણત્રીસમી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને છું તમે જુઓ મિત્ર પાઉલ કષ્ટ સહિત પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે સખત પરિશ્રમ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્ય માટે અને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં દ્રઢ કરવા માટે પ્રેષિત પાઉલ કષ્ટપૂર્વક મહેનત કરતો હતો સખત પરિશ્રમ બહુ જ એવા આ શબ્દો છે મિત્ર પરિશ્રમનું જે વિશેષણ અહીં લગાડ્યું છે પાઉલે સખત સખત પરિશ્રમ બહુ છે અને પ્રભુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવેલ વ્યક્તિ જે પ્રભુ સુખ્રિસ્તને શરણે આવવાથી પાપોની માફી પ્રાપ્ત કરી છે અનંત જીવન પ્રાપ્ત કર્યું છે નવો વિશ્વાસી બન્યું છે એના માટે આ વચનો સખત પડકારરૂપ વચનો છે શું આપણે ખરેખર મિત્ર ખ્રિસ્તના હૃદયમાં જે બોજ છે ને નાશમાં જતા જીવાત્માઓ માટે પાપને કારણે જેનો નાશ થઈ રહ્યો છે એવા જીવાત્માઓ માટે પ્રભુ ખ્રિસ્તના હૃદયમાં જે બોજ છે એ બોજ આપણા હૃદયમાં છે નાશમાં જતા જીવાત્માઓ માટે પ્રેશિત પાઉલનું આ વચન આપણને જબરજસ્ત એવો પડકાર આપે છે કે હું સખત પરિશ્રમ કરું છું જજવું છું નિષ્ઠા રોજ સવારે મિત્ર મારે અને તમારે ઈશ્વર સમક્ષ આપણું આમંત્રણ આપણો કોલ સતત અને સદા કાજો કરવાની કેટલી બધી જરૂર છે ઈશ્વરે આપણને આમંત્રણ આપીને બોલાવ્યા પ્રભુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કર્યો અને ઈશ્વરે આપણને તેમના બાળકો બનાવ્યા ત્યારે આપણી એ નૈતિક અને પવિત્ર અને આત્મિક ફરજ બની રહે છે કે આપણે જેમ આપણને આપણા પાપોની માફી મળી છે તેમ બીજાઓને પાપોની માફી મળે તે માટે પ્રભુ ખ્રિસ્તના શુભ સંદેશને આપણે બીજા લોકોને આપીએ શુભ સંદેશનો પ્રચાર કરીએ આપણા જીવન દ્વારા ઈશ્વર આપણને એ કૃપા આપે એ જાગૃતિ આપે કે આપણે સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્ય અર્થે આપણા જીવનને ઈશ્વરના હાથો દ્વારા વપરાવા દઈએ ઈશ્વર એમ કરવા માટે આપણી સહાય કરો આમેન